મોસ્કોથી ગોવા જતી જે ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઇટ છે તેને જામનગરમાં રોકાણ કરવામાં આવ્યું છે, એમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આપણી સાથે કલેક્ટર સૌરભ પારગી સાહેબ છે. સાહેબ, કયા પ્રકારની આખી ઘટનાક્રમ રહ્યો? કારણ કે જે પ્રકારે બોમ્બ મુકાવાની અફવા હતી, જે પ્રકારની વાત હતી, શું સત્ય સામે આવ્યું છે? સદનસીબે જે કાલે જે બોમ્બ થ્રેટની જે ઘટના એના હિસાબે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, એ જે પ્લેન મોસ્કોથી જ ગોવા જતો હતો એમાં 244 જેટલા પેસેન્જરો હતા, ઇન્કલુડિંગ ક્રૂ. આ લોકોની ઇમરજન્સી લેન્ડિંગ કાલે કરાવી હતી, પણ એક્સટેન્સિવ સર્ચ ઓપરેશન જે આપણી બધી જ ટીમો એમાં પોલીસ છે, એટીએસ છે, આર્મી એરફોર્સ સાથે છેલ્લે એનએસજી પણ એમાં જોડાઈ હતી, અને આ બધાનું એક્સટેન્સિવ સર્ચ ઓપરેશન પછી વી કુડ ફાઉન્ડ નથિંગ. એટલે એમાં કંઈ સસ્પિશિયસ વસ્તુ જણાઈ નથી અને હવે ફ્લાઇટને ક્લિયર કરી દેવામાં આવી છે. જે પ્રકારનો આખો બોમ્બ મૂકવાની જે વાત સામે આવી હતી, આની પાછળ કોનું ભેજું હોઈ શકે, કયા પ્રકારની કેવી રીતના માહિતી આવી હતી? દિસ ઇઝ ટુ અર્લી ટુ સે. એમાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સી ઇન્વેસ્ટિગેશન કરશે અને એમાં જે પણ તથ્ય સામે આવશે એ લોકો એમાં પ્રોપર લીગલ એક્શન લેશે. તો આ ત્યાં કલેક્ટર સૌરભ પારગી કે જેમનું જણાવવાનું છે કે જે પ્રકારની જે સમગ્ર માહિતી સામે આવી હતી તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને બાદમાં આ ફ્લાઇટ છે તેને જવા દેવામાં આવી છે, ને જે પ્રકારે આગામી જે આખું આ ઘટનાક્રમ રહ્યો છે તેની પાછળ કોણ ભેજા બાદ છે, કોની આ ઉપર છે, તેના અંગે પણ તલસ્પર્શી માહિતી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવશે. કિંજલકાર સરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.